ગીર સોમનાથના કોણીરાણ ખાતે આવેલી અંબુજા સિમેન્ટ કંપની સામે રોજગારીને લઈને યુવાનોનું આંદોલન હજુ પણ ચાલુ. ગીર સોમનાથના વડનગર ગામમાં લોકો છેલ્લા 21 દિવસથી આંદોલન કરી રહ્યા છે. પરપ્રાંતિયોને રોજગારી આપી સ્થાનિકોને રોજગારી ન મળતા શરૂ કરાયા ધરણા. આ દ્રશ્યો છે ગીર સોમનાથના વડનગર ગામે આવેલી અંબુજા સિમેન્ટ કંપનીના, જે આજથી 31 વર્ષ પહેલાં નિર્માણ પામી હતી. જો કે કંપનીના નિર્માણમાં વડનગર ગામના મોટાભાગના ખેડૂતોની જમીન ગઈ છે અને લોકોએ પણ હોંશે હોંશે કંપનીના નિર્માણમાં મોટો ફાળો આપ્યો છે. ગ્રામજનો એવું માનતા હતા કે કંપની નિર્માણ પામશે તો સ્થાનિક યુવાનોને રોજગારી મળશે. આજે કંપની નિર્માણ પામ્યાના આટલા વર્ષો પછી પણ સ્થાનિક યુવાનોને રોજગારી મળી નથી. જોકે કંપનીના અધિકારીઓ તેમજ તંત્રને અનેક રજૂઆતનો અંતે કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં વડનગર ગામના લોકો છેલ્લા 21 દિવસથી અનશન પર ઉતર્યા છે. તો છેલ્લા કેટલાક દિવસ સુધી 7 યુવાનો દ્વારા અનશન પર ઉતર્યા હતા. છેલ્લા 7 દિવસથી સરપંચના પ્રતિનિધિ ભરતભાઈની સાથે 3 લોકો અનશન પર ઉતર્યા છે. જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ગીર સોમનાથના વડનગર ગામે ચાલતા આંદોલનમાં આખરે જન અધિકાર મંચના પ્રવીણરામ પણ જોડાયા છે. તેઓએ મીડિયાને જણાવ્યું હતું કે હજુ સુધી કંપનીના અધિકારીઓ દ્વારા કોઈ પણ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. છેલ્લા 2 દિવસ પહેલાં મહિલાઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, પરંતુ કંપનીના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની માંગણી સ્વીકારવામાં આવી નથી. હાલમાં કંપની ચર્ચા વિચારણા કરવા માટે તૈયાર થઈ છે. અમારી ફેવરમાં નિર્ણય લેવાશે તો ઠીક છે, નહીતર ઉગ્ર આંદોલન થશે. કોડીનાર ખાતે આવેલી અંબુજા સિમેન્ટ કંપની સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. તેનું મુખ્ય કારણ એ છે કે સ્થાનિકોમાં રોજગારીનો અભાવ છે. પાયલ બાંભણિયા, ZS TV, ગીર સોમનાથ. કંપની સામે યુવા બેરોજગાર માટે બેઠા છે. અમારા ગામના યુવા બેરોજગાર 200-300 અહીંયા ગામમાં બિલકુલ એમને કોઈ કામ ધંધા વગરના ફરે છે અને બધા જ ક્ષમતાનું કામ કરવા માટે થઈ અને છેલ્લા આ પેકિંગનું કામ છે એ તો છેલ્લા નંબરનું કામ છે, એ પણ અમે લોકો કરવા તૈયાર છે. છતાં પણ આ કંપની દ્વારા 12-60-70 માણસોને લઈ આવી અને ભરતી કરી દીધી અને ગામના 9 યુવાનો અમારી પંચાયતે રજૂઆત કરવા આવ્યા કે અમે લોકો આંદોલન કરીએ છીએ, તમે પંચાયત આમાં શું કરવા માગો છો. તો અમે એને સાથ સહકાર આપ્યો કે તમે તારા આંદોલન કરો, અમે તમારી સાથે છે. એટલે એ લોકોએ આંદોલન શરૂ કર્યું અને વડનગરના 9 યુવાનો જેલા 13 દિવસ અનશન ઉપર બેઠા અને એની તબિયત લથડતા ના છૂટકે અમારે ડિસિઝન લઈ અને મારે ખુદને ભાઈ શ્રી ભૂપતભાઈ ગાધે, રમેશભાઈ ગાધે, અમે 3 જવાબદાર વ્યક્તિને અનશન ઉપર બેસવું પડ્યું. આજે 6ઠો દિવસ છે અને હવે આજ અને કાલે નહીં આવશે રિઝલ્ટ તો હવે અમે ધોરણો પર ત્યાગ કરવાના છે અને છેલ્લો આત્મવિલોપનનો પણ અમે પેલું કરશું કોશિશ, કારણ કે આ અમારા ગામના રોજગારી યુવાનો માટેની લડત છે અને અમે એમાં ક્યાંય પાછા પડવાના નથી. જે પરિણામ આવે એ અમે ભોગવવા તૈયાર છે. ભરતભાઈ, તમારે છે કે હજી સુધી કંપનીના અધિકારીઓ દ્વારા કોઈ રીતે હકારાત્મક નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. 2 દિવસ પહેલાં મહિલાઓએ રણચંડી બની અને કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો. કંપનીએ ચોક્કસથી બેઠક કરી અમુક મુદ્દાઓ બાબતે હકારાત્મક થઈ એ બાબત પણ ચોક્કસ છે, પણ જે સ્થાનિક રોજગારીનો મુદ્દો છે એમને લઈને હજી કંપનીનું વલણ કોઈ પણ જાતનું સ્પષ્ટ થયું નથી. ત્યારે અત્યારે પણ આ ગામની મહિલાઓ આક્રોશમાં આવી, કારણ કે એમના ગામના યુવાનો અત્યારે અહીંયા ઉપવાસ ઉપર છે, આગેવાનો ઉપવાસ ઉપર છે, ત્યારે કંપનીની સામે એમણે પણ બાયો ચડાવી છે. ત્યારે કંપની અત્યારે ચર્ચા કરવા માટે ફરી તૈયાર થઈ છે. ત્યારે જોઈએ છીએ આ દિશાની અંદર હકારાત્મક નિરાકરણ આવે એવી આશા રાખીએ છીએ, પરંતુ જો હકારાત્મક નિરાકરણ નહીં આવે તો આંદોલન ચોક્કસથી ઉગ્ર બનશે. અને ભૂતકાળની અંદર અમે આ જિલ્લાની અંદર આંદોલન કરી ચૂક્યા છીએ અને કદાચ ફરીથી એ જ વાત અહીંયા દોહરાવી પડે તો પણ અમારી તૈયારી છે. હકારાત્મક નિર્ણય નહીં આવે તો અમારા આંદોલનો તો અહીંયાથી ગાંધી ચિંધ્યા માર્ગે જ હશે, પરંતુ આ ગામની મહિલાઓ અત્યારે રણચંડી બની છે અને એમણે પોતાની રીતે નિર્ણયો લઈને આ કંપનીની સામે અત્યારે પોતે ક્યાંક અને ક્યાંક હથિયાર ઉપાડી લીધું છે. ત્યારે અહીંયાથી તો આંદોલન ચાલશે અને મહિલાઓ એમની રીતે જે કંઈ પણ આંદોલન ચલાવે એ આ યુવાનોના હિત માટે ચલાવી રહી છે. એટલે કંઈ કહી ન શકાય કઈ ટાઈપના આંદોલનો, પણ ગાંધી ચિંધ્યા માર્ગે અમારા તરફથી આંદોલનો હશે. રોજગારીની વાત જ્યાં સુધી છે ત્યાં સુધી
જે બહારના લોકોને જે અહીંયા ભરવામાં આવ્યા છે અને એમનો વિરોધ થયો છે કે ભાઈ બહારના લોકોને અહીંયા તાત્કાલિક ધોરણે ભરવામાં આવે તો સ્થાનિક લોકોને પણ મહત્ત્વ આપવું જોઈએ અને એ વાતને લઈને યુવાનો સ્થાનિક લોકોને રોજગારી મળે. વડનગર ગામના યુવાનો અહીંયા ડસ્ટિંગ છે, અહીંયા કેમિકલયુક્ત પાણી છે, અહીંયા 80 થી 100 જેટલા કેન્સરના પેશન્ટ છે, અત્યંત ગંભીર બીમારીવાળા પેશન્ટ છે, ત્યારે આ ગામના લોકોને પણ કંઈ લાભ મળે એવી માગણીઓ સાથે યુવાનો અહીંયા આંદોલન કરી રહ્યા છે.